હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી જેમાં સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 20 અને છેલ્લો દાખલો છે એ જોઈશું. 3-12માં પૂછાઈ શકે એવો અને આઈએમપી દાખલો છે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે છે, એટલે પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની અને પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75નો વધારો કરે છે, એટલે 1.75નો વધારો થાય છે. એટલે પહેલા અઠવાડિયે 5 હોય તો બીજા અઠવાડિયે કેટલી હશે? 5 ને 1, 6.75. અને જો એન અઠવાડિયામાં તેની બચત રૂપિયા 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. એટલે એન તમને આપેલું છે ઓલરેડી, શું આપ્યું? એ એન આપેલું છે, અંતિમ પદ આપેલું છે અને આપણે એન ગોતવાનું. આના જેવો જ દાખલો છે આ. ચાલો, પ્રથમ અઠવાડિયે બચત રૂપિયા 5, પછી બીજે અઠવાડિયે બચત કેટલી થશે? રૂપિયા 5માં કેટલા નાખવાના? આપણે 1.75, એટલે 5 ને કેટલા થાય? 6.75. પછી ત્રીજે અઠવાડિયે કેટલી થશે? તો 6.75માં વળી પાછા 1.75 નાખવાના. 5 ને 5 10 નું 0 વધી 1, 7 ને 7 14 ને 15 નો 5 વધી 1, 6 ને 2 8 કેટલી થશે? 8.50. બરાબર. હવે આપણે આની અંદર અંતિમ પદ આપેલું છે તો આપણે સૌ પ્રથમ લખીશું શ્રેણી 5, 6.75, 8.50 .. અને 20.75. બરાબર. હવે આપણે લખવાનું અહીં પ્રથમ પદ, એટલે કે એ બરાબર 5, સામાન્ય તફાવત ડી બરાબર a2 - a1. a2 તમને ઓલરેડી 6.75 આપેલું છે, a1 5 આપ્યું છે, આને a2 કહેવાય અને આને a1 કહેવાય. હવે આમાંથી આપ બાદ કરો એટલે તમને દાખલામાં જ ઓલરેડી આપેલું કેટલું? 1.75. જેટલાનો વધારો થાય એ તમારું ડી કહેવાય. બરાબર. હાલો, અંતિમ પદ એટલે એન અઠવાડિયાની બચત થાય છે, એન અઠવાડિયા એટલે an, એ તમને આપેલું છે 20.75 અને એન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હાલો, સૂત્ર આપણને ખબર જ છે, જે આપ્યું હોય એ જ સૂત્ર મૂકવાનું. એન આપેલું છે એટલે એનનું સૂત્ર આવશે a+n-1 × d. એન આપેલું છે 20.75, એ એટલે અહીંયા આપેલું છે 5, એન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે એમને મત રાખવાનું, ડી તમને આપેલું છે 1.75. 20.75 5 ને હું આ બાજુ લઈ લઉં એટલે કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર કરી આ બાજુ કોણ વધ્યું? 1.75 અને કૌંસમાં એન ઓછા 1. તો એન પહેલાં તો 1.75 ગુણ, એટલે 1.75 એન છે લગાવી દેવાનું, પછી ઓછે વત્તે ઓછા 1 છે 1.75 ને ગુણ, એટલે 1.75 જ જવાબ આવે. હાલો, 20માંથી 5 કાઢું એટલે કેટલા આવે? 15. અને પોઈન્ટ પછીના જે આંકડા છે એને આપણે એમને રાખવાના, બરાબર કરી જે વધુ એમને મન. બરાબર. મેં ખાલી બાદબાકી કરી છે, બાકીનું બધું એમને મત રાખેલું છે. હવે જોવાનું સંખ્યા સંખ્યાવાળું છે કોઈ? હા, તો એને એક બાજુ આપણે લઈ લેવાનું 15.75 ઓછા 1.75 ને આ બાજુ લઈ લઉં એટલે કેવા થઈ જાય? વધતા. બરાબર નિશાની કરી છે વધુ એને આપણે એમને લખી નાખીએ. બરાબર. આને તો આ બાજુ લીધા એટલે ઓછા છે, વધતા થઈ જાય. હાલો, 15.75માં 1.75 નાખીએ આપણે. 5 ને 5 10 નું 0 વધી 1, 7 ને 7 14 ને 15 નો 5 વધી 1, 5 ને 6 ને 7 કેટલા એવો જવાબ? 17.50 બરાબર 1.75 એમ. હવે એમાંથી શું કરું? 1.75 છે એને આપણે લઈ લેશીએ નીચે. બરાબર. હવે જો એક નિયમ છે, પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા નીચે મીંડા આવે, એટલે એકડો કરીને એટલા મીંડા, મીન્સ કે પોઈન્ટ પછી 50 છે તો અહીંયા કેટલા આવશે નીચે? 100. અને નીચે હોય કોઈ પોઈન્ટવાળી સંખ્યા અને એના પછી આંકડા આપેલા હોય તો એના ઉપર આપણે 0 મૂકવાના. બરાબર. એટલે આવું કંઈક થાય 17.50 ને 175. બરાબર. આના પોઈન્ટ પછી એટલે નીચે 100 આવે અને અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા તો એના ઉપર 100 મૂકવાના. અને આવી રીતે આપણે 100 100 2 ઉડાડી નાખીએ એટલે શું હોય તું?
તો 1750 અને 175 બરાબર એમ ખ્યાલ આવ્યો. હવે 175 એકુ 175 અને આ ઝીરો છે એને આપણે લઈ લેવાનું એમને એમ, એટલે એન બરાબર કેટલા આવ્યા? 10. આમ 10માં અઠવાડિયે રામકલીની બચત રૂપિયા 20.75 થશે. ખ્યાલ આવી ગયો. અને મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 5.2 ના બધા જ સમ છે એ પૂર્ણ કર્યા છે, અને એ માટે તમે સ્વાધ્યાય 5.2 નું પ્લેલિસ્ટ છે એ પણ મૂકેલું છે, એમાં પણ તમે લિંક મેળવી શકશો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.